गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण सात नु चेप्टर नंबर अगियार प्राणियों और वनस्पतिओं में वहन विषय भणवा है। तो हमें आप अगाउना धोरण में भाई गया कि मनुष्य है अथवा तो कोईपण सजीव है एने पोता जीवन अथवा तो अस्तित्व टकावी राखवा खोराक पानी और ऑक्सिजन की जरूर पड़े। हजी हवे जोईए तो सजीवो छे एने बधुं शरीरना एक भागमांथी बीजा भागमां पहोंचाडवुं जरूरी छे। जो आपणे खोराक खाईए अने मोढामां जमा थई जतो होय तो खाली मोढाने एकने ज छे शक्ति मळे, बीजा कोई भागने शक्ति मळती नथी। अथवा लोहीनुं परिभ्रमण छे ए हृदयमां ज अटकायेलुं रहे अने आखा शरीरमां एनुं परिवहन ना थतुं होय તો આવા આપણે પ્રશ્ન થાય તો આ બધા પ્રશ્નનો જવાબ અહીંયા મેળવીએ હવે આપણે આગળ। હવે પ્રાણીઓમાં ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચ્યા જ રહ્યા। તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? હવે શરીરમાં છે એ બધું ઓટોમેટિક થાય છે એવું આપણને લાગે, પણ કઈ રીતે થાય છે? હવે હૃદય અને રુધિરવાહિનીઓ છે એને આપણે જોઈ શકતા નથી। એ ઉપરાંત છે આ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય થાય છે અને સાથે સાથે મળીને પરિવહન તંત્રની રચના પણ થાય છે। તો આ પ્રકરણમાં આપણે છે વનસ્પતિ અને પ્રાણીઓના વહનનો અભ્યાસ કરવાનો છે। તો આપણે આપણા નવા ટોપિકની શરૂઆત કરીએ 11.1 પરિવહન તંત્ર। એનો પહેલો ભાગ છે રુધિર, જેને આપણે બ્લડ કહીએ ને એ। તો હવે જ્યારે આપણા શરીર પર ઘા લાગે છે ત્યારે શું થાય? તો કે લોહી બહાર નીકળવા મળે છે, રુધિર બહાર આવે છે, પરંતુ રુધિર શું છે એ આપણને ખબર નથી। તો રુધિર શું છે એ જાણીએ। રુધિર એ પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે। તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે। તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે, એટલે કે રુધિર છે એ પ્રવાહી છે અને એ રુધિરવાહિનીમાં વહે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે, તો એ ખોરાકનું નાના આંતરડાથી શરીરના અલગ ભાગો સુધી વહન કરવાનું કાર્ય છે એ રુધિર કરે છે। એ સિવાય જે નકામો કચરો છે એ શરીરમાંથી બહાર કાઢવામાં પણ આપણને મદદ કરે છે। હવે રુધિર છે એ બધા જ પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર તો એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો આવેલા છે। હવે એ સિવાય આપણને પ્રશ્ન એ પણ થાય કે રુધિરનો રંગ લાલ જ કેમ છે, બીજો કેમ? કંઈ નથી। હવે પરિવહન તંત્ર છે એમાં ધમનીઓ આપણે લાલ રંગની જોઈ શકીએ છીએ અને શિરાઓ છે અહીં આપણને વાદળી રંગની દર્શાવેલી છે। એ સિવાય આપણને હૃદય ક્યાં આવેલું છે એ પણ દર્શાવેલું છે। હવે આગળ જોઈએ તો રક્તકણ, જેને RBC કહીએ છીએ। હવે જોઈએ તો રુધિરમાં પ્રવાહી ભાગે રુધિર રસ છે એના તરીકે આપણે ઓળખીએ છીએ। એ સિવાય રક્તકણ, જેને આપણે RBC કહીએ, એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંજક દ્રવ્ય એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે। હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે, એટલે કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ જાય અને ઓક્સિજન છે એને આપણા બોડીના દરેક પાર્ટ સુધી પહોંચાડવાનું કામ કરે છે। હવે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે। હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। હવે હિમોગ્લોબિન નામનું તત્વ આપણા શરીરમાં ન હોત તો આપણા શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડવો શક્ય ના હોત। જો શરીરના દરેક ભાગને ઓક્સિજન ન પહોંચે તો આપણું શરીર છે એના બધા અંગો છે એ કામ કરતા બંધ થઈ જાય છે। હવે પછી આપેલું છે રુધિરમાં શ્વેતકણો પણ આવેલ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે। હવે શ્વેતકણ ઘણીવાર આપણે છે ને ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવવા જઈએ ને તો ડૉક્ટર કહે કે શ્વેતકણ ઘટી ગયા છે। તો શ્વેતકણ એટલે શું? તાવ આવ્યો હોય ને તો એ રિપોર્ટ કરાવ્યો હોય તો કહેતા હોય કે શ્વેતકણ ઘટી ગયા છે। તો જે શરીરમાં જે જીવાણુ અથવા તો જેને બેક્ટેરિયા કહીએ એ આપણા શરીરમાં પ્રવેશે છે, વાયરસ કે અમુક જાતના, તો એ
જીવાણુઓ સામે આપણા શ્વેતકણ છે એ લડે છે અને જે બહારથી પ્રવેશેલા જીવાણુ છે એને ખતમ કરી નાખે છે અને રોગો સામે છે એ લડવામાં મદદ કરે છે. હવે બુજો છે એ રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. હવે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાકણો કહેવાય છે. તો હવે અહીં છે એ કહે છે કે બુજો છે રમતા રમતા પડી જાય અને એને લાગે છે, હવે એમાંથી લોહી નીકળે છે અને લોહી થોડીક વારમાં બંધ થઈ જાય અને ગંઠાઈ પણ જાય. આ જોઈને બુજોને આમ નવાઈ લાગે છે કે આવું કેમ થયું. તો હવે આપણા શરીરમાં બીજા પ્રકારના કોષ રહેલા છે જેને ત્રાકણો કહેવામાં આવે છે. તો રુધિર છે એટલે કે લોહીને ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ત્રાકણો છે એ મદદ કરે છે. હવે આગળ નવો ટોપિક છે રુધિરવાહિનીઓ. તો રુધિરવાહિનીઓ શું છે? તો શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં જાય છે અને ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે. હવે રુધિરવાહિનીઓ છે આપણે આગળ આકૃતિમાં જોયું એ પ્રમાણે શરીરના દરેક ભાગમાં રહેલી છે. તો જ્યારે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન છે એ બાકીના ભાગ સુધી થવું જરૂરી છે આપણને ખબર છે, તો એ કોણ કરે છે? તો રુધિરવાહિનીઓ કરે છે. હવે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્જ દ્રવ્યો એકત્રિત કરે છે. એ આપણે ચેપ્ટર 10માં શીખ્યા છીએ એ મુજબ કે રુધિરને હૃદય તરફ પરત વહેવા અનિવાર્ય છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર થાય અને ઓક્સિજન છે એ ભરી શકાય. અને તેથી બે પ્રકારની રુધિરવાહિનીઓ છે, ધમની અને શીરા. તો ધમની શું છે અને શીરા શું છે એ આપણે આગળ ભણી ગયા છીએ. હવે ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરમાં વિવિધ ભાગો તરફ લઈ જાય છે અને રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે ધમની છે એના દ્વારા રુધિરનો પ્રવાહ કેવી રીતે પસાર થાય છે એનો અભ્યાસ કરીએ. તો એનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે પ્રવૃત્તિ 11.1 જોઈએ. તો પ્રવૃત્તિ 11.1માં શું આપેલ છે? તો કે આપણા જમણા હાથની તર્જની આંગળી અને મધ્યમિકા, પ્રથમ બે આંગળી જે હોય ને એ તેને કાંડાની અંદરની બાજુએ મૂકો છો, હમણાં આકૃતિ બતાવું ને એ પ્રમાણે. હવે આ છે ને આપણને અનુભવાય કે અહીં હલનચલન થતું હોય, તો આ થવા પાછળનું કારણ શું હોઈ શકે? તો આવા હલનચલનને નાડીના ધબકારા છે જેને પલ્સ કહીએ એ કહેવામાં આવે છે, જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે અને એક મિનિટમાં થતાં નાડીના ધબકારાની આપણે ગણતરી કરવાની છે અને કોષ્ટક 11.1 પૂર્ણ કરવાનું છે. અહીં જેમ આપણને આપેલું ને એ રીતે આપણે નાડીના ધબકારા કાંડા ઉપર આપણે માપી શકીએ છીએ. અમે એમ કહે છે કે તમે કેટલા નાડી ધબકારા ગણી શકો છો? એક મિનિટમાં થતાં થડકારને અથવા તો ધબકારાને નાડી દર કહે છે. અંડરલાઇન કરવાનું છે, નાડી દરની વ્યાખ્યા અહીં આપેલી છે. હવે આરામદાયી સ્થિતિમાં જ્યારે મનુષ્ય હોય ને ત્યારે એની નાડીનો દર આશરે 72-80 જેટલો હોય. અને તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડીના ધબકારા અનુભવી શકો. એક તો હૃદય પર હોય, હાથ ઉપર હોય છે, એ સિવાય પીઠમાં પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આવા ધબકારા છે એ જ્યારે મનુષ્ય સામાન્ય સ્થિતિ એટલે કે આરામની સ્થિતિમાં હોય ત્યારે 72-80 હોય, પણ જ્યારે કોઈ ભારે કસરત છે, દોડે છે અથવા તો સાયકલિંગ કરે છે ત્યારે 80થી વધુ ધબકારા નોંધવામાં આવે છે. હવે આપણે અને આપણા સહપાઠીના છે ને ધબકારા નોંધતું કોષ્ટક 11.1 તૈયાર કરવાનું છે. એમાં 3 ભાગ આપેલા, એકમાં ક્રમ આપેલો છે, નામ છે અને ધબકારા પ્રતિ મિનિટ છે નોંધવાનું છે. તો નામમાં આપણે ABCDE આપી દઈએ. તો એના નાડીના ધબકારા 74 છે, બીના 72 છે, સીના 75 છે, ડીના 74 છે અને ઈના 77 છે. તો આ ઉપરથી અલગ અલગ વ્યક્તિઓ પ્રમાણે નાડીના ધબકારા છે એ અલગ અલગ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો
તો અહીં આપણે આપણો ભાગ એક પૂરો કરીએ અને અહીં જેટલા પણ પ્રશ્ન સ્વાધ્યાયમાં પૂછવામાં આવશે એનું પીડીએફ આપને આપી દેવામાં આવશે. તો પીડીએફ જે આપવામાં આવે એના પ્રશ્ન આપણે આપણી પાક્કી બુકમાં લખવાના રહેશે.